पुरुषार्थ सिद्धि उपाय। आचार्य भगवान अमृत चंद्राचार्य रचित पुरुषार्थ सिद्धि उपाय नो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં ગાથા 171 સુધી સ્વાધ્યાય પૂરો થયો છે। હવે આજે ગાથા 172 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। અતિથિ સમવિભાગ વ્રત એટલે 12મું વ્રત, ચાર શિક્ષા વ્રત પૈકીનું છેલ્લું શિક્ષા વ્રત, એનો વિસ્તાર ચાલે છે। એમાં દાનની વાત આવી તો મુનિને દાન આપવામાં આવે તો નવધા ભક્તિપૂર્વક દાન આપવામાં આવે, અને દાન આપનાર છે એના સાત ગુણ એની પણ વાત આવી ગઈ, અને તે પછીથી દાન લેનારની પાત્રતા વિશે પણ વાત આવી। અને હવે અહીંયા 172મી ગાથાની અંદર એમ કહે છે કે દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છે, દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છે। તો ગાથા 172 લઈએ। હિંસાયા પર્યાયો લોભોત્ર નિરશ્યતે યતો દાને તસ્માત અતિથિ વિતરણમ હિંસા વ્યુપરમમ એવ ઇષ્ટમ। 172મી ગાથાના અન્વયાર્થમાં કહે છે, યતઃ અત્ર દાને હિંસાયા, કારણ કે અહીં દાનમાં હિંસાના પર્યાય લોભ નિરશ્યતે, પર્યાય લોભનો નાશ કરવામાં આવે છે। નિરશ્યતે શું કહે છે કે કારણ કે અહીં દાનમાં હિંસાના પર્યાય લોભનો, લોભ છે એક પ્રકારે હિંસા છે, કસાય છે ને, કસાય છે એટલે સ્વભાવ ભાવની તો હિંસા થાય જ છે ને, ક્રોધ માન માયા લોભ એ ચારે કસાય છે, અને એ કસાય છે એમાં તો સ્વભાવ ભાવનો ઘાત થાય જ છે, એટલે એ રીતે તો એ હિંસાનું કારણ છે જ, એટલે એને હિંસાનો પર્યાય કહી દીધો, લોભને હિંસાનો પર્યાય। એમ શું કહે છે કે કારણ કે અહીં દાનમાં હિંસાના પર્યાય લોભનો નાશ કરવામાં આવે છે, દાન આપીએ તો પછી આ લોભ ગયો, લોભ જાય ત્યારે દાન અપાય ને, લોભ હોય અને દાન અપાય એમ તો બનતું નથી, લોભી તો દાન આપતો નથી, એટલે લોભ નો નાશ થયો, લોભ ગયો, એટલે એક રીતે જોવા જઈએ તો એ હિંસા એટલી ગઈ। એટલે કહે છે કે કારણ કે અહીં દાનમાં હિંસાના પર્યાય લોભનો નાશ કરવામાં આવે છે, તસ્માત અતિથિ વિતરણમ હિંસા વ્યુપરણમ એવ ઇષ્ટમ, તેથી અતિથિ દાનને હિંસાનો ત્યાગ જ કયો છે। અતિથિ દાન, અતિથિ દાનમાં મુખ્યતા તો કોની કરી, મુનિની મુખ્યતા કરી, તે પછી શ્રાવકની, અને એ પ્રમાણે તો એવા દાનમાં હિંસાનો ત્યાગ જ છે, એમાં હિંસાનો ત્યાગ જ કયો છે। ટીકામાં પંડિતજી સમજાવે છે કે યત્ર અત્ર દાને હિંસાયા પર્યાય લોભ તિરશ્યતે તસ્માત અતિથિ વિતરણમ હિંસા વ્યુપરમણમ એવ ઇષ્ટમ। એનો અર્થ છે કે આ દાનમાં હિંસાનો એક ભેદ, જે લોભ છે, લોભને પંડિતજીએ હિંસાનો ભેદ કહ્યો, એક પ્રકારે એ હિંસા જ છે, લોભ છે તે હિંસા જ છે, અને લોભનો ત્યાગ કરવો એટલે બીજી રીતે હિંસાનો ત્યાગ થયો એમ કહેવાય। એટલે કહે છે કે આ દાનમાં, દાન આપવામાં હિંસાનો એક ભેદ જે લોભ છે
એ લોભનો ત્યાગ થાય છે. તેથી અતિથિ પાત્રને દાન દેવું તે હિંસાનો જ ત્યાગ છે. ભાવાર્થમાં કહે છે કે ખરેખર જ્યારે આપણો અંતરંગ કસાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. તેથી લોભ કસાયનો ત્યાગ જ ખરું દાન છે. અને લોભ કસાય ભાવ હિંસાનો એક ભેદ છે. તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી રીતે અહિંસા વ્રત પાળે છે. કેવી રીતે સિદ્ધ કરી જુઓ, અહિંસા વ્રત સુધી લઈ ગયા, અહિંસા વ્રતની પુષ્ટિ હિંસા વ્રત પાળે છે એવી વાત આમાંથી કાઢી. એક પછી એક વાતને સિદ્ધ કરતા ગયા. પહેલી વાત એ લીધી કે લોભ શું છે, તો કે લોભ કસાય છે. અને લોભ કસાય જે છે એ એક રીતે જોવા જઈએ તો ખરેખર શું છે, એ ભાવ હિંસાનો એક ભેદ છે. સ્વભાવ ભાવનો ઘાત થવો, તો સ્વભાવ ભાવનો ઘાત કરનાર કસાય છે ને, તો ક્રોધ માન માયા લોભ, તો લોભ પણ એક કસાય થયો ને. અને લોભના ભાવે થતા પોતાનો સ્વભાવ, એ સ્વભાવનો ઘાત થયો ને. સ્વભાવ તો આનંદ સુખ શાંતિનો સ્વભાવ છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે ત્યારે પોતાના આનંદ ગુણનું એક રૂપ ભવન ચાલી રહ્યું છે, એનું પરિણમન ચાલી રહ્યું છે, એનો એને અનુભવ થાય છે. એ રીતે એ સ્વભાવ ભાવે થાય છે. તો સ્વભાવ ભાવે રહેવું જોઈએ. પણ સ્વભાવ ભાવે ન રહે અને વિભાવ ભાવે થાય તો સ્વભાવ ભાવનો ઘાત થાય છે. તો સ્વભાવ ભાવનો ઘાત ક્યારે થાય, કે વિભાવ ભાવે થાય ત્યારે. વિભાવ ભાવમાં તો શુભાશુભ ભાવ બંને આવી જાય છે, અને આ તો કસાય છે તો અશુભ ભાવ જ છે. કસાયનો ભાવ, લોભનો ભાવ, એ તો કસાયનો ભાવ છે. એટલે એમાં લોભના ભાવે થવાથી ભાવ હિંસા જ થાય, એ ભાવ હિંસાનો એક ભેદ છે. તો લોભને એ છોડે, લોભને ત્યાગે, એટલે એનો અર્થ શું થયો, કે એ દાન કરે છે. લોભ વૃત્તિ છોડીએ તો દાન થાય ને, એ સિવાય દાન ક્યાંથી થાય. એટલે લોભની વૃત્તિ છોડે છે, જેને લોભ નથી એ દાન આપે છે. એટલે એ રીતે આખી વાતને લીધી કે એ કસાય જે લોભ છે એનો ત્યાગ દાન કરતા થાય છે. અને એવા દાન, કેવા દાન, કે જે ઉત્તમ પ્રકારના દાન કહેવામાં આવ્યા, એવા દાન, મુનિને દાન ઉત્તમ દાન કહેવામાં આવ્યું. પછી દેશવ્રતિ છે એને દાન મધ્યમ કહેવામાં આવ્યું. અને પછી સમ્યક દ્રષ્ટિ છે, અવિરતી સમ્યક દ્રષ્ટિ છે એને દાન, એને જગન્ય કહેવામાં આવ્યું. એ અગાઉની ગાથામાં આપણે શીખ્યા છીએ. એટલે આ રીતે એના અહિંસા ભાવની પુષ્ટિ થાય છે, અહિંસાનું વ્રત એને પડાય છે. ભાવાર્થ ફરીથી વાંચીએ. શું કહ્યું, કે ખરેખર જ્યારે આપણો અંતરંગ કસાય જે લોભ છે તો તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. એટલે ત્યારે એવા પરિણામ થાય છે કે આપણે બાહ્ય વસ્તુ પ્રત્યેનો લોભ ત્યાગ્યો છે એટલે એનું વિતરણ કરીએ, એટલે એનું દાન આપીએ. તેથી લોભ કસાયનો ત્યાગ જ ખરું દાન છે. અને લોભ કસાય ભાવ હિંસાનો એક ભેદ છે. તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી રીતે અહિંસા વ્રત પાળે છે. બહુ સરસ વાત આવી. તો આ રીતે 172મી ગાથા અહીંયા પૂરી થઈ. તે પછીથી આગળ 173મી ગાથાની અંદર બીજી પણ વાત લીધી છે કે જે દાન ન કરે એવો જે લોભી હોય, જે દાન નથી કરતો એવો જે લોભી છે, તો એ કઈ રીતે છે, તો એની વાત 173મી ગાથામાં કરી છે. ગાથા 173. ગૃહમ આગતાય ગણીને મધુકર વૃત્યા પરાન અપીડયતે વિતરતીયો ન અતિથયે સ કથમ નહિ લોભવાન ભવતિ.
અન્વયાર્થમાં કહે છે કે ય ગૃહ માગતાય, એટલે ગૃહ આગતાય, જે ગૃહમાં આગે આવેલા છે, આગંતુક છે, એને ગૃહમ આગતાય એમ કહેવામાં આવે. એટલે કે જે ગ્રહસ્થ ઘેર આવેલા, ગૃહમાગતાય એટલે ઘેર આવેલા, ગુણીને મધુકર વૃત્યા પરાન અપીડયતે, એવા ગુણીને એટલે કે સંયમ આદિ ગુણવાન એવા ને ભ્રમર સમાન વૃત્તિથી બીજાઓને અપીડયતે અતિ થયે, પીડા ન દેવા વાળા અતિથી સાધુને ન વિતરતી સ લોભવાન કથમ નહી ભવતી, ભોજન આદિ દેતો નથી તે લોભી કેમ ન હોય, એટલે કે લોભી હોય. શું કહે છે કે જે ગ્રહસ્થ ઘેર આવેલા, એટલે પોતાને ઘેરે જે આવેલા છે એને કેવા છે, તો કહે છે કે સંયમ આદિ ગુણવાન છે એવા, જે પોતાને ઘેર આવેલા છે અને એ અતિથિ સંયમ આદિ ગુણવાન છે એવા ગુણોવાળા છે, અને ભ્રમર સમાન વૃત્તિથી બીજાઓને પીડા ન દેવા વાળા એવા અતિથિ સાધુ છે. ભ્રમર સમાન વૃત્તિથી એટલે શું કે ભમરો જે છે એ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર બેસે, બીજાથી ત્રીજા ચોથા ઉપર જાય, પણ ફૂલને જરાય ઈજા પહોંચાડતો નથી, ફૂલને જરાય નુકસાન પહોંચાડતો નથી, એમ ભ્રમર સમાન વૃત્તિથી. એટલે એક ઘેરે જાય છે, એ પણ આમંત્રણ આપે છે, નિમંત્રણ આપે છે, ભક્તિપૂર્વક બોલાવે છે, તો એને ત્યાં મુનિ જાય છે અને પેલાને કાંઈ કોઈ રીતે એને કંઈ પણ દુઃખ ન પહોંચે, કોઈ પણ પ્રતિકૂળતા ન થાય, કાંઈ પણ ન થાય, એવી રીતે એ દાન ગ્રહણ કરે છે. દાન ગ્રહણ મુનિ કરે છે તો એવી રીતે કરે છે, ઈચ્છા કરીને કે માગીને કે તમને કંઈ તકલીફ આપીને કે પ્રતિકૂળતા તમને ઊભી થાય એવી રીતે કંઈ દાન ગ્રહણ કરતા નથી, કોઈ આસક્તિપૂર્વક કે એમ નથી હોતું. મુનિને કાંઈ એવું હોતું જ નથી. તમે જ્યારે એમને અત્યંત ભક્તિભાવપૂર્વક નિમંત્રણ આપો છો તો જ તમારે ત્યાં આવે છે, અને એ પણ તમારે ત્યાં જે શુદ્ધ આહાર છે એમાંથી થોડું ગ્રહણ કરે છે. એટલે એમ જેમ ભમરો એ ફૂલ ઉપર જાય છે અને બીજા ફૂલ ઉપર જાય છે તો ફૂલને જરાય ક્યાંય કોઈ રીતે ઈજા પહોંચાડતો નથી એવી રીતે, એટલે એ ઉદાહરણ આપ્યું છે. એટલે શું કહે છે કે જે ગૃહસ્થ ઘેર આવેલા સંયમ આદિ ગુણવાન એવા ગુણોવાળા એવા અને ભ્રમર સમાન વૃત્તિથી બીજાઓને પીડા ન દેવા વાળા અતિથિ સાધુને ભોજન આદિ દેતો નથી. જો અહીંયા એ ભોજન આદિ દેતો નથી એટલે કે દાન આપતો નથી, મુનિને દાન આપતો નથી, તે લોભી કેમ ન હોય, એ લોભી જ હોય. એ ભોજન આદિ દેતો નથી આવા ગુણવાન અતિથિ સાધુ કે જેમને બીજાને જરાય પીડા આપવાનો વિકલ્પ પણ આવતો નથી, બીજાને પીડા ન થાય એને માટે એ સંયમધારી મુનિ ખૂબ યત્નપૂર્વક તમારે ત્યાં આવે છે, અને તમે એને દાન ના આપો અથવા તો તમને દાન આપવાનો વૃત્તિ ન થાય તો તમે લોભી જ છો એમ કહે છે. કે તો તે લોભી કેમ ન હોય, જે ગૃહસ્થ ઘેર આવેલા સંયમ આદિ ગુણવાન એવા અને ભ્રમર સમાન વૃત્તિથી બીજાઓને પીડા ન દેવા વાળા અતિથિ સાધુને ભોજન આદિ દેતો નથી તે લોભી કેમ ન હોય, એટલે કે લોભી જ હોય. એટલે એનો અર્થ એ કે તમારે એને એવા પાત્ર જીવને દાન આપવું જોઈએ. અને ટીકામાં પંડિતજી સમજાવે છે કે ય ગૃહ માગ તાય ગણીને પરાન અપીડયતે અતિ થયેન વિરતિ સ લોભવાન કથમ ન ભવતી. એનો અર્થ છે કે પોતાની મેળે સ્વયમેવ ઘેર આવેલા તથા રત્નત્રય આદિ ગુણ સહિત અને બમરા જેવી વૃત્તિથી દાતાને તકલીફ ન આપનાર એવા અતિથિ મુનિ મહારાજ વગેરે છે, તેમને જે શ્રાવક ગૃહસ્થ દાન દેતો નથી તે શ્રાવક લોભ
લોભ એટલે એક હિંસાનો પ્રકાર છે, એટલા માટે કહે છે કે લોભ હિંસા સહિત કેમ ન હોય. અવશ્ય જ છે, લોભ વૃત્તિ પડી છે, લોભ કરે છે, એટલે એક પ્રકારે હિંસા જ આદરી રહ્યો છે. ભાવાર્થમાં સ્પષ્ટતા કરતા કહે છે કે જેવી રીતે ભમરો બધા ફૂલોની વાસ લે છે પણ કોઈ ફૂલને પીડા ઉપજાવતો નથી, તેવી જ રીતે મુનિ મહારાજ વગેરે પણ કોઈ પણ શ્રાવક ગૃહસ્થને પીડા પહોંચાડતા નથી. તેમને એમ કહેતા નથી કે અમારે માટે ભોજન બનાવો અથવા આપો, પણ શ્રાવક પોતે જ્યારે આદરપૂર્વક બોલાવે છે ત્યારે તેઓ થોડો લુખો સૂકો શુદ્ધ પ્રાસુક જેવો આહાર મળે છે તેવો જ ગ્રહણ કરી લે છે. તેથી જે શ્રાવક આવા સંતોષી વ્રતીને જો દાન ન આપે તો તે શ્રાવક અવશ્ય હિંસાનો ભાગીદાર થાય છે. લોભ વૃત્તિને કારણે એ હિંસાનો ભાગીદાર થાય છે. આવા મુનિ પધાર્યા હોય અને તમે એને આહારદાન ના આપો તો પછી શું થયું? તમે લોભી છો અને લોભ એ હિંસાનો જ એક પ્રકાર છે. તો એ રીતે ગાથા 173 થઈ. હવે એના પછીથી ગાથા 174 છે અને 174 ની અંદર મુનિને દાન આપવાની વાત જ પાછી આગળ લીધી છે. એમાં પોતાને માટે બનાવેલ ભોજન મુનિ ગ્રહણ નથી કરતા એ વાત પણ લેવામાં આવી છે. તો ગાથા 174. કૃતમ આત્માર્થમ મુનએ દદાતિ તપ્તમ ઇતિ ભાવિતસ્ય ત્યાગઃ અરતિ વિષાદ વિમુક્તઃ શિથિલિત લોભો ભવત્ય હિંસૈવ. 174મી ગાથાના અનિવાર્થમાં કહે છે કે આત્માર્થમ કૃતમ ભક્તમ મુનયે દદાતિ, પોતાને માટે બનાવેલ ભોજન મુનિને આપે. ઇતિ ભાવિત અરતિ વિષાદ વિમુક્ત, આ રીતે ભાવપૂર્વક અપ્રેમ અને વિષાદ રહિત તથા શિથિલિત લોભ ત્યાગ અહિંસા એવ ભવતી. લોભને શિથિલ કરનાર દાન અહિંસા સ્વરૂપ જ છે. જેમ અગાઉની ગાથાઓની અંદર પણ વ્રતને વિશે વાત કરતા સમજાવ્યું કે આ રીતે વ્રત પાળતા અહિંસા જ છે. પાંચ મહાવ્રતની વાત મુનિને કરવામાં આવે છે તો એ પાંચ મહાવ્રતની વાત એ અપેક્ષાથી જ છે કે એ પાંચ મહાવ્રત છે એટલે પૂર્ણપણે એમને અહિંસા છે. એટલે શ્રાવકને દેશ વ્રતમાં પાંચ વ્રતની વાત કરી એની અંદર એ જ રીતે વાત સમજાવી કે પાંચની અંદર પહેલું અહિંસાનું વ્રત લીધું પણ બાકીના ચાર વ્રત જે છે એ પણ ખરેખર તો એમાં પણ અહિંસા જ છે. એટલે એ બધા વ્રત એ અહિંસાની જ પુષ્ટિ કરનારા છે. તો અહીંયા આ દાનની વાતની અંદર પણ અહિંસાની પુષ્ટિ જે છે ને એની વાત લીધી છે. પણ એમાં એક બીજી વાત જે ગર્ભિતપણે રહી છે એ ગુરુદેવ આપણને સમજાવશે કે જે ભોજન આપવામાં આવે કેવું આપવામાં આવે અને એ વાત ગર્ભિતપણે રહેવી છે એ ગુરુદેવ પાસેથી આપણે સમજીશું. અહીંયા પહેલા આપણે આનો અન્વયાર્થ અને ટીકા બરાબર સમજીએ કે પોતાને માટે બનાવેલ ભોજન મુનિને આપે. પોતાને માટે બનાવેલ ભોજન મુનિને આપે આ વાત જે છે ને એના ઉપરથી ગુરુદેવે વાત બીજી કાઢી છે કે મુનિને માટે બનાવેલ ભોજન નહીં, પોતાને માટે બનાવેલ ભોજન. મુનિને માટે તમે બનાવો એમ નહીં, પોતાને માટે બનાવેલ ભોજન મુનિને આપે. આ રીતે ભાવપૂર્વક અપ્રેમ અને વિષાદ રહિત તથા લોભને શિથિલ કરનાર દાન અહિંસા સ્વરૂપ જ છે. ટીકામાં કહે છે કે આત્માર્થમ કૃતમ ભુક્તમ મુનયે દદાતિ ઇતિ ભાવિત ત્યાગ અરતિ વિષાદ વિમુક્ત શિથિલિત લોભમ
અહિંસેવ ભવતિ, એનો અર્થ છે કે પોતાને માટે બનાવેલું ભોજન તે હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગ ભાવનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લોભ શિથિલ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે. કઈ રીતે આપે છે ત્યારે એને અહિંસા હોય છે એની વાત અહીંયા તો લીધી છે કે પોતાને માટે બનાવેલું ભોજન એટલે દોષ વગરનું ભોજન. જો મુનિ માટે ભોજન બનાવવામાં આવે તો એમાં દોષ લાગે છે એની વાત ગુરુદેવે વિસ્તારપૂર્વક સમજાવી છે, એ આપણે પછી લઈએ છીએ. પહેલી વાત અહીંયા એ છે કે એ મુનિ મહારાજને અત્યંત ભાવપૂર્વક એ એવું દાન આપે છે, આહાર દાન આપે છે, એટલે કહે છે કે પોતાને માટે બનાવેલું ભોજન તે પણ શુદ્ધ છે તો તે હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગ ભાવનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લોભ શિથિલ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે. નવધા ભક્તિપૂર્વક એ આહારદાન આપે છે તો એને ખરેખર અહિંસા હોય છે. ભાવાર્થમાં કહે છે કે આ અતિથિ સંવિભાગ એટલે કે વયાવૃત શિક્ષાવ્રત એટલે ચોથું શિક્ષાવ્રત અને બાર વ્રત પૈકી છેલ્લું વ્રત એટલે બારમું વ્રત, આ અતિથિ સંવિભાગ વયાવૃત શિક્ષાવ્રતમાં દ્રવ્ય અહિંસા તો પ્રગટ જ છે, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે તેથી ભાવ અહિંસા પણ થાય છે. અર્થાત દાન દેનાર પૂર્ણ અહિંસા વ્રતનું પાલન કરે છે. આ રીતે સાત શીલ વ્રતોનું વર્ણન અહીંયા પૂરું થાય છે. પાંચ અણુવ્રત, તે પછીથી ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત, એટલે ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત એ સાત શીલ વ્રત છે. એ સાત શીલ વ્રત પેલા પાંચ અણુવ્રત જે છે એને માટે જ છે, એની રક્ષા માટે છે, એની પુષ્ટિ માટે છે, એ વાત અગાઉ આવી ગઈ. તો આ રીતે ગાથા 174 ની વાત થઈ અને અહીંયા શ્રાવકના બાર વ્રતોનું વર્ણન પણ પૂરું થાય છે અને એ પછીથી સલ્લેખના ની વાત આવશે. તો એ લેતા પહેલા આપણે આજે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પાસેથી આ ત્રણ ગાથા 172, 173 અને 174 ઉપર એમણે જે પ્રયોજનભૂત વાત કરી છે એને સમજીએ. પૂજ્ય ગુરુદેવના જ શબ્દોમાં આપણે એ લઈએ. દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છે. સમ્યક દ્રષ્ટિને આ શ્રાવકની વાત ચાલે છે. શ્રાવકને પહેલું સમ્યક દર્શન રાગ રહિત અહિંસક સ્વભાવ મારો પૂર્ણ શુદ્ધ જ્ઞાન છે. જ્ઞાન આનંદ છે એટલી અહિંસક સ્વરૂપ જ છે, વિકાસ રૂપ છે. એવી દ્રષ્ટિ થઈ છે પણ જ્યાં સુધી પૂર્ણ વિકરાગતા રૂપી અહિંસા દશા થઈ નથી ત્યારે તેને આવો ભાવ દાનાદીનો દેવામાં આવે એમાં લોભ ઘટે છે. લોભ ઘટે છે એટલી હિંસા ઘટે છે ને અહિંસા વધે છે. સમજાવું કાંઈ કસાય ભાવથી હિંસા છે અને કસાયનો ઘટાડો સ્વભાવના દ્રષ્ટિએ થઈ એ અહિંસા છે. અહિંસાની વ્યાખ્યા રાખી પહેલેથી લીધી છે. હિંસાયા પર્યાયો લોભો અત્ર નિરસ્યતે યતો દાને તસ્માત અતિથિ વિતરણમ હિંસાપિ ઉપરણમ નિર્વિષ્ટમ. કારણ એના અનુયાત અહીં દાનમાં હિંસાના પર્યાય લોભ, હિંસાના નામો લોભ હિંસાનું નામ છે. ક્રોધ માન માયા લોભ એ બધો હિંસાની જ પર્યાયો છે, હિંસાના જ ભાવ છે. સમજાણું કાંઈ એ હિંસાના પર્યાય લોભનો નાશ કરવામાં આવે છે તેથી અતિથિ દાનને, અતિથિ મુનિ તો સંત છે ત્યારે આવશે અજાણ્યા આવે
નગ્ન મુનિ છે, દિગંબર સંત છે, વનવાસીમાં હોય છે, વનમાં રહેતા હોય છે. જાણું કાંઈ સાધુ તો વનમાં રહેતા હતા, સરળ સાચા સાધુ. વિતરાગ માર્ગના સંત કેવળ જ્ઞાનીએ કહેલા એવા સ્વીકારેલા જંગલમાં સંતો રહેતા હતા વનમાં. મહા અદ્ભુત દશા જેની, જોગ દશા જેની, અંતરમાં જોગ જોડ્યો છે ઘણો ઉગ્ર. જંગલમાંથી કોઈ અકસ્માત ગામમાં ચડી આવે એને ચીઠી હોય નહીં, અતિથિ મારા અતિથિ નું નામ હતું. યત અત્રદાની હિંસાયા પર્યાય લોક નિરસ્તતી અસ્માત અતિથિ વિતરણ હિંસા પ્રણમ એ વિષ્ણમ. આ દાનમાં હિંસાનો એક ભેદ જે લોભ છે, જો હિંસાનો એક ભાગ છે લોભ, તેનો ત્યાગ થાય છે. આત્માનું ભાન છે, હું જ્ઞાન છું, આનંદ છું, એનું તો ભાન છે, નહીતર તો એ સંગત દ્રષ્ટિ નથી, તો શાવક હજી ભાનમાં અંદર ઓલો રાગ જે તીવ્ર હતો એને આવા સંતોને આરાદી મુનિને દેવામાં રાગ ઘટે છે, તેટલો અહિંસા ભાવ પ્રગટ, તેટલો હિંસાનો ભાગ એવો લોભ ઘટે છે. તેથી અતિથિ પાત્ર ને દાન દેવું તો હિંસાનો જ ત્યાગ છે. અહીં તો એક જ વાત છે ને ઉપાડી, દાનમાં રાગ જેટલો ઘટે સ્થિરતામાંથી એટલો એને અહિંસા છે. જયારે આપણો અંતરંગ કસાય કે લોભ છે જુઓ, તેનો ત્યાગ થાય છે. અંતરંગ કસાયનો ત્યાગ થાય રાગની તીવ્રતાનો, એમ કે છે. ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવામાં થાય છે, દેવામાં. તેથી લોભ કસાયનો ત્યાગ જ ખરું દાન. ખરું દાન તો એ છે કે જોલી ક્રિયા તો પરમાણુની આરની થવાની હોય થાય. જાણું કાંઈ એનો ત્યાગ જ ખરું દાન છે. ખરેખર તો અંદર લોભ ઘટ્યો છે, નિર્લોભતા જેટલી સ્વભાવના આશ્રય લક્ષ્યથી પ્રગટ થઈ છે એટલો જ તેને દાન ભાગ કહેવામાં, એ સંપ્રદાન છે. સંપ્રદાન એટલે પોતે પોતાની શુદ્ધતાની દશાનું દાન પોતે પોતાને આપે છે. જીવનભ્યા શુદ્ધતાનું દાન સંપ્રદાન આવે છે ને, છ કારક કરતા કરમ કરમ સંપ્રદાન અપાદાન અધિક સંપ્રદાન. પોતાનો શુદ્ધ સ્વભાવ ભગવાન, મહિમાવન સ્વભાવ આત્માનો, એવી જે દ્રષ્ટિ થઈ છે એમાં વિશેષ સ્વરૂપમાં એકાગ્ર થાય છે, કસાય ઘટાડીને શુદ્ધતામાં, એ શુદ્ધતાનું પર્યાય પ્રગટ થઈ પોતે રાખી એનું નામ દાન છે. એ વ્રત નિશ્ચય વ્રત અંતરનું સ્વરૂપમાં વીટાઈ ગયો એ વ્રત, વિકલ્પ છો છે એટલો, અશુભથી બચ્યો છે એટલો શુભ. સમજાણું કાંઈ એની ખરેખર વ્રતનો અર્થ એ છે કે સ્વરૂપની દ્રષ્ટિ થઈને સ્વરૂપમાં સ્થિરતા થવી તેનું નામ ખરા વ્રત કહેવામાં આવે છે. જેટલો વિકલ્પ ઉઠે તેને વ્યવહાર વ્રત, ઉપચાર વ્રત, ભેદરૂપ વ્રત એને કહેવામાં આવે. સમજાણું કાંઈ આત્મા અંતર શુદ્ધ ચૈતન મૂર્તિ, એના અંતર ઉપયોગ ને અંતરમાં હમારે એકાગ્ર કરે, બસ એ જ દાન છે, એ જ માર્ગ છે, એ જ નિવૃત્તિ રૂપી પ્રણતિ છે. જાણું કાંઈ શુભ હોય છે એ વાત તો કરે છે, એ વખતે આવો ભાવ જ શુભ. અહીં તો કહે છે કે લોભ કસાયનો ત્યાગ ખરું દાન છે.
આર્નિચે એવી થાય પણ અંદર લોભ ન ઘટાડે, સંતુષ્ટતા ન હોય ને લોભ ઘટાડે નહીં તો દાન કેવું હતું? બહારની ક્રિયા થઈ તો જડની ક્રિયા, આ દેવા લેવાની તો શરીરની ક્રિયા, જડની ક્રિયા કે આત્માની નથી. અને લોભ કસાય ભાવ હિંસાનો એક ભેદ છે, લોભ નિવૃત્તિ છે એ ભાવ હિંસાનો એક પ્રકાર છે. તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી તે હિંસા વ્રત પાળે છે. ઠીક. ધર્માત્મા આત્માના શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય છે, એ રાગ રૂપ નથી, કર્મ રૂપ નથી, શરીર રૂપ નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આ રૂપે નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છે એવી બહુ ટૂંકામાં ટૂંકી અંતરદ્રષ્ટિમાં અનુભવમાં લઈ, ટૂંકા વિસ્તારનું જ્ઞાન ન હોય વિશેષ હું જાણો. અનંત ગુણો ને એવું વિશેષ ખ્યાલ ન હોય પણ એ ચૈતન્ય સ્વરૂપ જ તે આત્મા છે. જાણનાર દેખનાર તે જ આત્મા છે એવો અભેદની દ્રષ્ટિ કરીને અનુભવ કરે એને સમ્યક દર્શન કહે છે. અને એ સમ્યક દર્શન વિના સાવક પણ હોઈ શકે નહીં, આ સમ્યક દર્શન વિના મુનિ પણ હોઈ શકે નહીં. સમજાવણું કાંઈ કારણ શાવક ને મુનિપુણ તો જે વસ્તુ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એવો જે દ્રષ્ટિમાં અનુભવ્યો છે એમાં ઠરવાના પ્રકારનો શાવક ને મુનિપણાનો ભાગ છે. સમજાણું કોઈ ક્રિયા શરીરની એ કઈ શાવક મુનિપણું છે નહીં. વસ્તુ ભગવાન આત્મા એકલો જ્ઞાયક સ્વભાવ સુચૈતન સ્વભાવી વસ્તુ, સ્વભાવી વસ્તુ એટલે વસ્તુ જ અભેદ છે સ્વભાવ સ્વભાવ. એવું અંતરમાં જ્ઞાન આ તો એકનું જ્ઞાન મૂર્તિ જ આત્મા છે એવું ભાન કરીને પછી સ્વરૂપમાં અંતરમાં જે હું જાણ્યું છું સુચૈતન છે એમાં ઠરવાની ક્રિયા થાય એનું નામ વ્રત ને ખરા ચારિત્ર કહેવામાં આવે. આ વિના હાથા વ્રત ને સમ્યક દર્શન હોઈ શકે તો સમજાવણું થાય. ઈમોતેર થઈ અહિંસા વ્રત કીધું લ્યો ને, એ વયા વ્રતમાં મુનિના તિથિ વ્રતમાં પણ અહિંસા કાઢ્યો. હવે 134 ગ્રહમ આગતાય ગુણી મધુ કરવૃત્યા પરાં પીડ્યતે. અપીડ્યતે નહીં, અનપીડ્યતે વિતરતી યો ન અતિ થઈ ત કથમ મહી લોભવાન ભવતી. જે ગ્રહસ્થ અનુયાસ ઘેર આવેલા સંયમયાદિ ગુણવાન એવા અને સંયમ આદિ મુનિ હોય, દિગંબર સંત કે શ્રાવક શુલક આદિ એલક આદિ હો, વિજય બ્રહ્મચારી આદિ સંકિત એવા અને ભ્રમર સમાન વૃત્તિથી આદિ ગુણવાન ગયા ને, ભ્રમર સમાન વૃત્તિ મુનિને છે મુખ્યપણે. ભમરો જે મધુકર લે છે ને પુષ્પનો પરાસ પરાસ પુષ્પનો, એમ મુનિ તો દિગંબર સંત જંગલમાંથી આવે છે, જ્યાં કોઈ નિર્દોષ આહાર મળે ત્યાં લઈ લેતો, એને માટે કરેલો હોય ને બનાવેલો આહાર લે નહી, સાધુ લે તો એ સાધુ હોઈ શકે નહી. મધુકર વૃત્તિ જુઓ ને, ભમરો કોઈને પીડા આપ્યા વિના ફૂલમાંથી સુગંધ લે, એમ મુનિ સાચા સંત આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા વનવાસમાં વ્યવસ્થા જંગલમાંથી આહાર માટી ભિક્ષા કરે છે. ક્યાંય નિર્દોષ આહાર હોય આહાર પાણી એને સંકોચ પડે નહીં, એને નવું કરવું પડે નહીં, એવું હોય થોડો નહીં યાર બરાબર. સમજાણું કાંઈ એ દીપજનજી શું આ રીત છે આ
અહીં તો એને માટે બમન બનાવે અહીંયા સવારમાં પત્રિકા દૂધ આહાર પાણી આજ ફલાણી ઠેકાણે રસ કાઢ્યો છે આ કહેજું છું એ વ્યવહાર શ્રદ્ધામાં ઠેકાણા નથી એનો કારણ કે વ્યવહાર સાધુ પણ જોઈએ એવું નથી અને સાધુ પણ માને મનાવે છે એનો ગ્રહિત વિચાર છે આ તો વસ્તુનું સ્વરૂપ એવું છે એ કઈ કોઈ વ્યક્તિમાં વસ્તુની સ્થિતિ જેવી છે જાણો કાંઈ ભ્રમર સમાન વૃત્તિ ભાષા કેવી રીતે મધુકર વૃત્યા ભમરો આમ ફરી ફરી થોડો છે બીજાઓને પીડા ન દેવા વાળા બિલકુલ બીજાને સંકોચ ન થાય પાછળ બનાવવું પડે એને ઓછું ખાવું પડે એમને લે જાણું આ તો મારે બહુ અનુભવ થાય જાતનો એ વખતે દ્રીણું પીડ્યા થાય ને એમાં હોય શાક માટી બનાવેલું હોય એ થોડું એની અંદર ત્રણ જણા છે રોટલી તો ફક્ત 12-13 છે હવે એ ત્રણ ચાર આપે પછી એને ઓછું પડશે પૂરા મારે કે અમે નહીં બનાવ્યું હો અમે બનાવશું નહીં અમે રોડવી લઈશું પણ રોડવી છે તો તમે આ ભૂચારો છે એટલું એ માટે ન લેવાય જાણો બોલો કે અમે ચાર ચાર રોટલી ખાઈ મારા ના રોટલી 13-14 છે એમાંથી ચાર આજે નહીં મારે સંકોચ થાય તમારા પાછળથી એને બદલે વળી ગામનું કંઈક ખાવાનું લઈ આવો પરમ ગોકુલ મટતું ન હોય હે એવી વૃત્તિ હોય જુઓ વિરમ્બર મુનિ જંગલવાસી સંત સાચા આત્મ ધ્યાનમાં મત છે આવે છે કે એને આર પાણી તો એને માટે બનેલા હોય તેને ખ્યાલ આવે કે આ તો મારે માટે બન્યા લે જ નહીં પ્રાણ જાય છે આ તો મારે માટે બનાવ્યું સારું હું દીપસિંહજી તમે જો સાધુ થયા તો આવું નામ ગોટાવા તમે હે બચી ગયા દિગંબર મુનિ થવાના છે દિગંબર લગ્ન કપડા કાઢી મિથ્યા દ્રષ્ટિ વસ્તુની તો ખબર ન મળે એ આત્મા શું ધર્મ શું જ્ઞાન શું રાગ શું પર શું શું ક્રિયા કરતા ધર્મ થાય શું ક્રિયા કરતા નો અભિમાન કરતા મિથ્યા થાય એની કાંઈ ખબર ન પડે એવા એવા અનંત વાર એવા ખોટા સાધુ પણ લીધા છે એમાં આત્માને નુકસાન થયું છે પણ લાભ થયો અહીં તો કે છે અતિથી સાધુ જોવું એમ સમજે ને તિથિની ખબર ભોજનાથી લેતો નથી વિતરતો નથી એને ન દેતી લોભી કેમ ન કહેવાય એટલે આમ લોભ ઘટાડો કીધો આ લોભી કેમ નહીં બોલી કોર ય ગ્રહમાં ગતા એમ ગુણીને એમ શબ્દ છે જોયું પરા ન પીડતી અપીડતી અતિ થઈ ન વિતરતી સ્વભિલોભવાન કથમ ન ભવતી પોતાની મેળે સ્વયં એ ઘેર આવેલા એમ કે મહારાજ પધાર્યો મારે ત્યાં એમ કે ત્યાં જાય નહીં સમજાણું કાંઈ 13 વાગ્યા જ જાય નહીં હા લાભ લેવા દેવા આવો લાભ દેવા આવો લાભ દેવા એટલે તમે લાભ લઈ જાઓ આર પાણી ને એમનો બધી ઊંધી ઊંધી લાઈન ને ઊંધું આચરણ છે વિતરાગ માર્ગ થી તદ્દન ઉલટું પોતાની મેળે સ્વયં મે ઘેર આવેલા લેખો નહીં તો એની મેળા એ ઘરે આવે વગર તેડ્યા વગર જાણ્યા વગર પૂછ્યા વગર કામનું નક્કી કર્યા રત્નત્રયાદિ ગુણ સહિત છે ને પછી મુનિને ગ્રહમાં આગતા એનો અર્થ કર્યો ગ્રહમાં આગતા એ ઘરે આવ્યા છે એમ કહ્યું ને પહેલું તો આમાં જઈને ઘરે લાવ્યા
નથી. પડઘાન પછી પડઘાન શેનું કીધું? એની લડાઈ આવે તાર પડઘાન થાય પણ ત્યાંથી આવજો. આજકાલ મહેમાન છે ને આજ જોઉં છે. આજ રસપુરી નો જોગ છે ને બરાબર છે. મહારાજ પધાર જોયું, રસપુરી નો જોગ એમ ન કહ્યું પધાર છે મહારાજ. આજ વાત પણ એને વાવા બસ થઈ બસ. હા હા, નગન મુનિ ને એમ છે ને, નગન મુનિ એના આટો હારી ગાડા ફરે, માલ ફરે, કોલસા ફરે, એ દન માર્ગ નથી. માર્ગ એમ કે માર્ગ સાધુ નથી. માર્ગ દેનાર અને એવાઓને આપવું એ પણ માર્ગ નથી. રત્નત્રયાદિ ગુણ સહિત છે, જોયું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક જાય રત્નત્રય આદિ સમાધિ ગુણ સહિત છે. જેને આત્માનું દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વિકરાગતા પ્રગટી છે, એવા આદિ ગુણ વાળા હોય એને ભમરા જેવી વૃત્તિથી દાતાને તકલીફ ન આપનાર, આ બધી વ્યાખ્યા કરી છે. ભમરા જેવી વૃત્તિથી, અમારો જેમ કોઈને દુઃખ ન આપે રસલી લખો, દાતાને તક ન આપનાર એવા અતિથિ મુનિ મહારાજ વિગેરે વિગેરેમાં પછી સુલગ એલગ આદિ બ્રહ્મચારી આદિ લેવા, તેમને જે સાવગ્રસ્ત દાન દેતો નથી તે સાવ લોભ હિંસા છે કેમ ન હોય એમ અવશ્ય જો એને લોભની પર્યાય છે એટલી હિંસા છે એમ કે. જેવી રીતે ભમરો બધા ફૂલોની વાસલી છે પણ કોઈ ફૂલને પીડા ઉપજાવતો નથી, તો પહેલી શ્લોકમાં જ આવે સાધુ કંદશી કાઢ્યું. ધનો મંગળ મુખ્યમંત્રી જહા ધુમસ પોખે છે ભમરો આવી રકમ આવે છે ને, આ નહી પુફંગ કિલા મે સોઈ પીણી અપયમ. બીજી વાત કહી આવે, જહા ધુમસ પોખે છું જેમ ઝાડના ફૂલમાં જહા ધુમે તો ભમરો આવી રહે, ભમરો આવીને રસ લે છે. નહી પુફંગ કિલા મે એ પુષ્પને કિલામાં આપતો એના પર બે નહીં આમ અંદર જેવો ઉતરી સોઈ પીણે પણ પોતાનું પીણું પીવે છે એમ કે રસ. એવી રીતે સાધુ પાંચ કાતા છે ને પહેલી જેથી કાઢે તેવી રીતે મુનિ મહારાજ વિગેરે પણ કોઈ પણ સાવગ્રસ્તને પીડા પહોંચાડતા નથી. એમને એમ કહેતા નથી કે મારે માટે ભોજન બનાવો, હે બનાવે સાવની ફરજ છે નહીં, ફરજ છે ઘરને માટે હોય એમાંથી આપે બસ, એક રોટલી તો એક રોટલી જેવો આપે. સંસાર એમ જ ચાલે છે, આ તો વસ્તુ આવી સામાન એ પ્રમાણે સ્પષ્ટ તો થવું જોઈએ ને. અથવા આપો એમ ન કહે, અમારે માટે ભોજન બનાવો ને અમારે માટે ભોજન આપો અમને એમ ન કહી યાતના કરી કહેવાય, માગણ ભિખારી છે અમને આ આપો ભિખારી છે, શું તો આપો એ ભિખારી છે. માગે મને માગે વિતરાગી સંત હોય છે, એલક થોડોક હોય છે, મહાવિતરાગ દશા છે જાણો, એવા માગે નહીં પણ સાવ પોતે જયારે આદરપૂર્વક બોલાવે, આદરપૂર્વક બોલાવે ત્યાં ગયા હોય ત્યારે એ કે છે ગ્રહ માગે આમ કીધું થયું પેલું, ગ્રહ આવ્યા હોય ને આદરપૂર્વક બોલાવે ને આવ્યા હોય ને એના ગ્રહ આવ્યા હોય એમ કીધું, ગ્રહ આગળ એમ પાઠવી ગયો ને ઘરે આવ્યા છે ત્યાં આગળ કીધું બસ એમ. જાણો
ત્યારે તેઓ થોડો લુખો સુકો શુદ્ધ્રશ ગાતા વિશેષણ આપ્યા. સંકિતી સાવક સંકિતી સંત મુનિયાદીને થોડો એમાંથી બધું આપે તો પોતાને કરવું પડે. લુખો એટલે બહુ રસરસ નહીં એમ કે સમજ્યા ને. સુકો શુદ્ધ સાસુ નિર્દોષ ભલે આવો એમ કે છે. અને લુખો સુકો પણ જો નિર્દોષ હોય તો એ આપે એમ કે પછી બીજ આપે એવું કહી એમ બીજ આપે એનો પ્રશ્ન અહીં તો શુદ્ધ ઠાસુ આવો હોય તો પણ આવો આપ એમ કેમ અને એવું ન હોય તો બીજો અફ્રાસુક ઓછી જ આપે એમ ને એમ કેમ એને માટે બનાવેલી જોઈ સારી એ માટે એ નદી પોતાના માટે બનાવેલો ભલે આવો સાદો હોય સાદો પર એમ કે એમ કેમ થોડું ભલે આપે ભલે પોતે માટે હે ભરત ભરાય છે પેટમાં સૂકો અને શુદ્ધ ફ્રાસો કાંઈ તો વજન ન્યા છે. શુદ્ધ નિર્દોષ ભલે સૂકો હોય લુકો હોય ને થોડો એમ કે હું તો એમ કેમ છું આ શબ્દ ત્યાગ કરી દીધો. જેવો વાર મળે છે તેવો ગ્રહણ કરી લઈ એ ઓલો આપે એવો ને ઓલો પણ ગ્રહણ કરી. તેથી જે શ્રાવક આવા સંતોષી વ્રતને જો દાન ન આપે વ્રતિને તો જરૂર હિંસાનો ભાગીદાર થાય. જો હવે જો કૃતમ આત્માર્થમ મુનયે દદાતિ ભક્તમ ઇતિ ભાવી સ ત્યાગ અરુષિ વિષાદ વિમુક્ત પોતાને માટે બનાવેલ જોયું આવ્યું સાધુ માટે ઈશારાથી પણ થોડું વધારે નાખી આવશે તો એ નહીં. આપણે ચાર માણસ છીએ ને આ સાધુ છે થોડુંક આપણે વધારે જ રાંધશું તો દઈ શકશું નહીં નહીં. એ અંદર થોડું પાણી નાખવું થોડું આહાર નાખવું નહીં એ બધું દોષિત છે. એવું ગ્રસ્ત કરે નહીં અને મુનિ લે નહીં. પોતા માટે બનાવે ભોજન ભોજન ચાર પાણી મુનિને આપે આ રીતે ભાવપૂર્વક અપ્રેમ અને વિષાદ રહી બસ એમ કરી આ દેવું પડ્યું એમ નહીં. જાણો લોભને શિથિલ કરનાર સંતોષી લોભનો મંદ કરનાર સારામાં સારી ચીજ હોય પણ જો આપે તો એમ લોભ ન કરે આમાંથી આટલો ઘટાડો કરો જાણો બરાબર. દાન અહિંસા સ્વરૂપ છે એ ભગવાન આત્મા અકષાય સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈને પછી જેટલો અકષાય ભાવ પ્રગટ કર્યો પર્યાયમાં અકષાય લોભ રહિત સંતોષ સહિતની શાંતિ આદિ પ્રગટ કરી એટલો તે અહિંસા ભાવ અહિંસા સ્વરૂપ જ છે. જ્યાં અહિંસા લગન છે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનની મૂર્તિ એ પોતે જ અહિંસક સ્વરૂપ ટીકાવશે એટલે કે એના રાગ ને વિકાર એવું અનુભવ દ્રષ્ટિ થઈ છે. પછી અથિરતાના જે રાગનો હિંસા ભાગ હતો એને સ્વરૂપમાં લીન થઈને અંતર એકાગ્ર જેટલો સંતોષ પ્રગટ કરે છે એનું ખરેખર અહિંસા કહેવામાં આવે. સમજાણ કાંઈ અહીં તો બધામાં અહિંસા કાઢી અણુવ્રતમાં ત્રણ ગુણ વ્રતમાં ચાર શિક્ષા વ્રતમાં પોતાને માટે એક ટીકા બનાવેલું ભોજન થી હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગ ભાવનો સ્વીકાર કરી દીધ લોભનો ત્યાગ નહીં. લોભના ત્યાગ ભાવનો સ્વીકાર કરી શોક અને વિષાદનો ત્યાગ કરી આ વધારે રહેવું પડ્યું અરે આ મારે આમ થયું સવણ થયું એમ નહીં.
જેનો લોભ શિથિલ થયો છે એવા શાવકને જરૂર અહિંસા અંતરમાં થાય. આ જેટલો રાગ રહ્યો સુખ એટલી ભલે અહિંસા, પણ એમાંથી અશુભ રાગ થયો છે ને એટલો સ્વભાવની સ્થિરતા થઈ છે એટલો લોભ, એટલો અહિંસા ખરેખર કહેવામાં આવે છે. ભાવાર્થ, આ અતિથિ સંભાગ વ્રત વયાવર્ત શિક્ષા વ્રતમાં દ્રવ હિંસાનો તો પ્રગટ જ છે. દ્રવ હિંસા તો પ્રગટ, કારણ પર પ્રાણીની એમાં હિંસા થતી નથી બારમા વર્ષમાં, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા તૃષ્ણાની પીડા મટે મુનિ આદિ, તથા દાતા લોભનો ત્યાગ કરે છે. દાતા છે એ લોભનો અભાવ કરે છે, તેથી ભાવ હિંસા પણ થાય છે. દ્રવ હિંસા પણ ન થઈ પરને દુઃખ નથી, અને પોતાને પણ ભાવ હિંસા ન થઈ, ભાવ અહિંસા થઈ. ઓ દાન કરનાર પૂર્ણ હિંસા વ્રતનું પાલન કરે છે. આ રીતે સાત શીલ વ્રતોનું વર્ણન પૂરું થઈ જશે. અહીં સુધી શાવકના બાર વ્રતનું વર્ણન પૂરું થયું. હવે સંલેખના શાવક છે સમ્યક દ્રષ્ટિ આત્માની ભાવના ભાવે છે. અહો મારું પહેલેથી હો વ્રત, એ જાતનું વ્રત એટલી નિર્ણય કરે છે. મૃત્યુ સમયે મારું સમાધિ મરણ કેમ થાય, હું આનંદમાં આનંદમાં રહું, દે છૂટે એવી ભાવના શ્રાવકને પહેલેથી હોય એને વ્રત કે ક્યાંય તો આગળ સમજે ને, શીલ શીલ છે ને, પાલિયત ઇદમ શીલમ 176માં છે ને શીલમ, એનો અર્થ વ્રત કરશે વ્રત. હો દેહ વાણી કર્મથી ભિન્ન છું એમ જેને અંતરમાં ભાન થયું છે એને એના એ ક્ષેત્રમાં ભેગા રહ્યા કાળે પણ ભાન છે. હવે છૂટવાને કાળે એને સમાધિ વિશે જોઈએ એમ કે છે. જાણું ભાઈ, મારો આત્મા દેહથી જુદો તદ્દન જુદો છે, તો પહેલેથી ભાન શાવકને હોય જ છે, નહીં સાવ કહેવાય. શરીરથી જુદો, કર્મથી જુદો, આ ફૂલપાપના ભાવથી જુદો, એ જુદો છે એવું દર્શન ને જ્ઞાન ને કહ્યું છે. શું છે એ જુદા પડવા કાળે એને ઘણી સંધિ છે ભવના, બીજા ભવને ભવના સંધિ છે, એ ટાણે ભાવના અભાવનો ભાવ જેટલો રાખે એટલી સમાધિ. સમજાણું કઈ, એક ભાવ છૂટી ને બીજે ભાવે જવું સાવ છે ને, હજી તો એટલે કઈ મુક્તિ તો નથી, પણ એ ભાવની સંધિ આ છૂટે ને બીજે જાય એમાં એને ભાવ રહીત છું, ભાવના ભાવ રહીત છું એવું તો ભાન છે, પણ અસ્થિરતાનો ભાગ છે એમાં શાંતિ શાંતિ. શરીરમાં દુઃખ આવે, કફ આવે, ફૂળ આવે એ છે ને છૂટવા કાળે એને પહેલેથી અભ્યાસ. મારું સ્વસન્મુખની દ્રષ્ટિની સ્થિરતા દ્વારા દેહ છૂટે એવી ભાવના સંયમ દ્રષ્ટિની, એમ બાર વ્રત છે એમ એ જાતનો આ એક પણ નિયમ છે એમ કે શીલ કે છે. શીલ પહેલેથી હોય એ વખતે એમ નહીં, વાંધો કોને ખબર છે ક્ષણ ની, એટલે જ્ઞાની મુનિ ને ખબર ન હોય ક્ષણ ની, એમાં હું છું મુનિ મહા એકાવતરી થાય ખબર ન હોય ક્યારે શરીર છૂટશે. પહેલેથી શરીર છૂટવાના કાળે મારું સમાધિ મરણ થયેલી પહેલેથી ભાવના હોય છે. જ્ઞાન સંચો રે અસ્થિરતામાં, સ્થિરતા ન રે તો કે છે સમાધિ મરણ થાય. સમજાણું શાંતિ 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 શાંતિ.
આ રીતે ગાથા 172, 173 અને 174 નો વિસ્તાર પૂરો થયો. એ ઉપરાંત પૂજ્ય ગુરુદેવે સલ્લેખણાની જે ગાથા 175મી છે એના ઉપોદઘાત રૂપે થોડી વાત કરી. 175મી ગાથાનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. Thank you.